સચિન જીઆઈડીસીમાં થોડેક દિવસે ગોવર્ધન મિલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પોતાના માલિકને કોયતા જેવા હથિયારથી ડરાવી લૂંટી લીધો હતો ઓફિસમાંથી છ લાખની રોકડ અને ડોક્યુમેન્ટ્સની બેગની લૂંટ કરી ત્રણ મિનિટમાં સિક્યુરિટી ગાર્ડ નાસી ગયો હતો પોલીસે સીસીટીવીના ફૂટેજને આધારે ગાર્ડને શોધવા કવાયત શરૂ કરી છે ભીમરાડ કેનાલ રોડ પર વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ વલ્લભભાઈ બાબરિયા સચિન જ્યઆઈડીસી રોડ નંબર પાંચમાં ગોવર્ધન સિલ્ક મિલમાં ભાગીદારીમાં ધંધો કરે છે ગતરોજ એકત્રીસ માર્ચે મિલમાં કારીગરોની રજા હતી બપોરે પોણા ચાર વાગ્યે મિલ માલિક પ્રવીણ બાબરિયા ઓફિસમાં બેસી હિસાબ ચેક કરતા હતા તે વેળા મિલમાં તેના સિક્યોરિટી ગાર્ડ સુમિત રાજકુમાર શર્મા ઓફિસમાં કોઈતા જેવું હત્યાર લઈ ઘૂસી આવી મિલ માલિક પ્રવીણ બાબરિયાને ગળે કોયતો મૂકીને તેને ડરાવી ટેબલ પર મૂકેલી બેગ લઈ ત્યાંથી ભાગી છૂટ્યો બેગમાં છ લાખની રોકડ રકમ તેમજ પાન કાર્ડ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હતા આ અંગે મિલ માલિકે પહેલાં તેના ભાગીદારોને જાણ કરી હતી ભાગીદારોએ દોડી આવી સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધાવવા માટે સચિન જયડીસી પોલીસ સ્ટેશન આવ્યા હતા જ્યાં પોલીસે મિલ માલિકની ફરિયાદ લઈ સિક્યોરિટી ગાર્ડ સામે લૂંટનો ગુનો નોંધ્યો હતો સીસીટીવી કેમેરામાં ગાર્ડ ત્રણ મિનિટમાં લૂંટ કરી ભાગતો દેખાય છે હાલમાં પોલીસે સિક્યોરિટી એજન્સી પાસેથી લૂંટ કરનાર સિક્યોરિટી ગાર્ડની વિગતો લઈ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે માર્ચ એન્ડિંગમાં હિસાબ કરવા બેસેલા મિલ માલિક લૂંટાયાની જાણ થતાં જ સચિન જયડીસીના અન્ય વેપારીઓ અને ઉદ્યોગકારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે